ભરૂચમાં કોમ્પ્લેક્સનો એક ભાગ ધરાશાયી થયો રોયલ કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી થયો ફાયર વિભાગે બે બાળકો અને બે મહિલાનું રેસ્ક્યુ કર્યું સદનસીબે દુર્ઘટનામાં જાનહાની ટળી છે અગાઉ પાલિકાએ નોટિસ આપીને સંતોષ માની લીધો હતો પોલીસ અને પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી છે મારો સામાન છે અંદર ને કુદરતી આફત આવીને પડી ગઈ તો હું શું કરું મેં કોઈને ભાડે નથી આવેલું ને હું ભાડે કોઈને આવતો નથી બરાબર આ મારું એ છે બીજું તો હું કરું ભરૂચ નગરપાલિકાએ કોઈ નોટિસ આપી હોય ભરૂચ નગરપાલિકાએ નોટિસ આપી હતી બધા આખા એપાર્ટમેન્ટ વાળાને નોટિસ આપી મને એકલાને નથી આવી આખા એપાર્ટમેન્ટ વાળાને નોટિસ આપી કે તમે ઉતારો તો કોઈ ધ્યાન આપ્યું નથી એમને મેં દુકાન કા ઘરાક કા કામ કરેલા હતા ઓચિંતા અવાજ એસા હુઆ કે ઘરાક મેરા બહાર બેઠા હતા વો અંદર કી શટલ સે ભાગા અને હમ લોગ સબ પૂરે દુકાન કે બહાર ભાગે સમ હમ લોગ ટેલિફોનિક જાણ થતાં તાત્કાલિક ફાયરના સ્ટાફને અત્રે મોકલવામાં આવેલ છે સદર જર્જરિત બિલ્ડિંગમાં ચાર જેટલા ઈસમોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવેલ છે આપણે લગભગ 1.5 વર્ષથી અમને નોટિસ આપી છે અને કલેક્ટરશ્રી બી કે જે બિલ્ડિંગ તૂટેલી હોય તો આપણે એને તમે ખાલી કરી નાખો પણ હજુ સુધી લોકો ખાલી કરતા નથી અમે પર્સનલ બી લોકોને મળીને કીધું છે કે તમે આ તૂટેલું છે રિપેર કરો કાં તો ખાલી કરો અને આજે અચાનક આ કાર્યવાહી થઈ ગઈ છે ખોડામાં સુવડાવી પત્નીએ પતિના ગળા પર છરી ફેરવી દીધી સુરતના અલથાણમાં બગીચામાં બનાવ બન્યો પતિના ખોડામાં સુવડાવી પત્નીએ ગળા પર છરી ફેરવી દીધી દંપતી ગાર્ડનમાં ફરવા ગયું હતું બાંકડા પર આ બનાવ બન્યો ઘાયલ યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે પત્નીની ધરપકડ કરી લેવાઈ છે પતિના આડા સંબંધની શંકામાં પત્નીએ કૃત્ય આચર્યું હોવાની આશંકા છે પંચમહાલમાં દારૂની હેરાફેરીનો એક નવો કિમિયો જોવા મળ્યો બાઇકની સીટ નીચે ખાના બનાવી દારૂની હેરાફેરી થઈ રહી છે બાઇકમાંથી 270 વિદેશી દારૂની બોટલો મળી સાલિયા પાસે વાહન ચેકિંગમાં ભાંડો ફૂટ્યો હતો બાઇક સહિત 51,040નો મુદ્દા માલ કબજે લેવાયો છે મધ્યપ્રદેશના બે ભેજાબાજોની ધરપકડ કરાઈ છે પંચમહાલથી આ જે બનાવ બન્યો છે ખરેખર વિચિત્ર છે આ બુટલેગરોનો એક નવો કિમિયો અહીંયા જોવા મળ્યો છે જેમાં બાઇકની અંદર એક ખાનું બનાવ્યું છે જેમાં આ દારૂની બોટલો છે એ ફિટ કરવામાં આવી હતી અને દારૂની હેરાફેરી બાઇક ઉપર જ થતી હતી જોકે પોલીસે બે લોકોને પકડી લીધા છે કે જેઓ મૂળ મધ્યપ્રદેશના છે સુરતના ઉધનામાં સિટી બસ ચાલકની ધરપકડ કરાઈ છે બે દિવસ પહેલા રાહદારીને અડફેટે લીધો હતો બસની અડફેટે આવતા ઘટનાસ્થળે મોત થયું હતું અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે બસ ચાલક ચિરાગ વસૈયાની ધરપકડ કરી લીધી છે અરવલ્લીના ધારાસભ્ય પીસી બરંડાના ઘરમાં થયેલી લૂંટ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ પીપી બરંડાના ઘરમાં તેમના નોકરે જ ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું નોકરના ઓળખીતા અન્ય 3 શખ્સો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે અને એક આરોપી ફરાર થયો છે ધારાસભ્ય પીસી બરંડાના ઘરમાં 15 સપ્ટેમ્બરે 15 તોલા સોનું અને 40,000 રોકડની લૂંટ થઈ હતી જબ ઇન દોનો કા ઇન્ટરોગેશન હુઆ તો પૂરા યે ખુલાસા કિયા ગયા કે ઇસમે જો ઉનકે ઘર મે જો કામ કરતા થા નંદલાલ નંદુ મોહનલાલ બરસાત કરીબન 1 સાલ સે કામ કરતા થા એમએલએ શ્રી કે ઘર સે ये मिला है 14 तारीख को सुबह ये इन दोनों से मिला और इसने बातमी दी कि मेरे शेठ चेटानी के घर में काफ़ी पैसे रहते हैं और मैंने पहले भी 50,000 की चोरी कर रखी है और इन्हें पता नहीं चला है तो आप लोग टीम बनाइए और जाइए वहाँ और चोरी करके आइए उसमें से थोड़ा सा मुझे भी थोड़ा मेरा कट हो सकता है राज्य ने वधु समाचारों पर नजर करीशु हाल रुकाईशु एक ब्रेक माने सुहाना मसाले खाओ डबल खिलाओ डबल सुहाना मसाले खाओ डबल खिलाओ डबल आ के शरीर में कोई प्रकार नो दुखावो होए थाकनो अनुभव थतो होए अशक्ति लागती होए तो એવું કાંસાની વાટકી લે અથવા તો કાંસાની ડીશ જેવું કઈ લે એમાં ઘી લગાડીને પગના તળિયા ઉપર ઘસે આવું ઘણા બધાના ઘરમાં થતું તમે જોયું હશે
આજના સમયમાં આવું આવી થેરાપી બનાવી અને લોકો એને અનુસરે એ ઘણું ઓછી જગ્યા પર બનતું હોય છે. ને આજે હું એવી જ જગ્યા પર છું. તમે અહીંયા જોઈ શકો છો મારા પગની નીચે આ કાંસાની થાળી છે કે જેના ઉપર એક તેલ લગાવવામાં આવ્યું છે. એ તેલ આયુર્વેદિક તેલ છે અને એવું કહેવામાં આવે છે કે એ તેલથી આ કાંસાની થાળી જ્યારે ફરે છે એની આસપાસના જેટલા પણ આ તમે પોઈન્ટ્સ જોઈ રહ્યા છો આક્યુપ્રેશર પોઈન્ટ્સ છે અને એનાથી તમારા શરીરની જેટલી પણ અશુદ્ધિઓ છે જેટલા બી પિત્ત વાયુઓ છે એ આ એક્યુપ્રેશર થ્રુ નીકળી જાય છે. તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે આસપાસ હવે ધીમે ધીમે કાળા કલરનું તેલ જે છે તે બહાર નીકળી રહ્યું છે. કાળા કલરની વસ્તુ તમને પરત જામથી ધીમે ધીમે દેખાતી હશે. આ એ જ છે કે જે તમારા શરીરને અંદર જે પિત્તનું પ્રમાણ વધારે હોય અથવા તમારા શરીરના જે ખરાબ વાયુઓ હોય એ આ એક્યુપ્રેશર થ્રુ બહાર નીકળી રહ્યા છે અને આનાથી તમારી પાચન શક્તિ પણ સુધરે છે. તમને ડાયાબિટીસ જેવી તકલીફ હોય અથવા તો તમારું બોડી પેરાલિસિસ થયેલું હોય સાથે ઘૂંટણના તમને કોઈ પ્રોબ્લેમ છે, સાંધાના દુખાવાને લગતા કોઈ પ્રોબ્લેમ છે, કમરના દુખાવાને લગતા કોઈ પ્રોબ્લેમ છે, તમને લાગશે માઇગ્રેન પણ આનાથી સોલ્વ થઈ શકે છે. માઇગ્રેનના જેને દુખાવા રહેતા હોય એ પણ જો આ એક્યુપ્રેશરના પોઈન્ટ્સ લે છે આ રીતે કાંસ્ય થાળીની પદ્ધતિથી તો એ લોકોને પણ ઘણી જ બધી રાહત મળે છે. તો જુઓ મારી સાથે આખી સફરમાં કે કેવા કેવા લોકોને આને લઈને ફાયદા મળ્યા છે, લોકોએ આ ટ્રીટમેન્ટ કેટલા દિવસો સુધી કરી છે અને પછી એમને કેવું રિઝલ્ટ મળ્યું છે. ખાસ કરીને એમ કહેવાય કે જેને પાચન તંત્રને લગતી ઘણી બધી બીમારીઓ હોય છે એ બીમારીમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે. જ્યારે આ થાળીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વજન વધારે છે એનું. જ્યારે વાડકીનું વજન 300 ગ્રામની આસપાસ હોય જ્યારે આ 2.5-3 કિલોની થાળી છે અને ઉપર એક્યુપ્રેશર પોઈન્ટ છે તો એક જ ધારા પ્રેશરથી એને પોઈન્ટ રિચાર્જ થાય છે. હું પોતે ડાયાબિટીસનો પેશન્ટ છું અને છેલ્લા વર્ષથી હું પોતે આની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું. પહેલાં એક સમય હતો મારો ડાયાબિટીસ 450 રહેતો હતો, જે અત્યારે 150 આસપાસની એવરેજ આવી ગયેલી છે. તો આનાથી ડાયાબિટીસ છે, પગના દુખાવા છે, માથાના દુખાવા છે, પગની ગરમી બધી કાઢી નાખે છે, પગની તજા ગરમી. કાંસુ છે ખૂબ ફાયદાકારક. પગમાં કાંસુ ઘસવાથી સ્નાયુઓના દુખાવામાંથી મળશે રાહત. શરીરની ગરમી દૂર કરે. આંખોની માંસપેશીઓને ઉત્તેજિત કરે. ડાયાબિટીસના કારણે પગમાં થતા દુખાવાથી રાહત. પગનો સોજો દૂર કરે. આંખોની નીચે થતા કુંડાળા દૂર કરે. પાચન ક્રિયા બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. કચ્છમાં કંડલાના કાસેઝમાં ભીષણ આગ લાગી. આગ ભીષણ બનતા દૂર સુધી ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા. સાંજના સમયે અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી, કારણ કે આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી. સુરતના પીપલોદના કારગીલ ચોક નજીક એક કાર સળગી ગઈ. કારમાં આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઈ. કારમાં આગને કારણે રોડ પર દોડધામ મચી હતી. ઉમરા પોલીસ અને ફાયર વિભાગનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ અહીંયા જોવા મળ્યો હતો. સદનસીબે આગને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી. શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. આગને પગલે જાનહાનિ તો નથી થઈ. કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને તુરંત ફાયર બ્રિગેડની ટીમ અહીં આવી પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. શોર્ટ સર્કિટને કારણે ગાડીમાં આગ લાગી હોઈ શકે છે. વલસાડમાં બામ